લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ કંઈક જીવન બદલાવનારું જ્ઞાન આપણા જીવનમાં જોડાય. ઘણી બધી વખત આપણે એવો વિચાર કરીએ છીએ કે ભાઈ મારો ખ્યાલ કોણ રાખશે, હું કોનો ખ્યાલ રાખું. તો મિત્રો, આપણા જીવનમાં આપણે જે કંઈક કામ કરીએ છીએ ને, એમાં એક બહુ મહત્ત્વની વાત છે, આપણી સાથે જોડાયેલા માણસો, આપણે એનું ધ્યાન પણ રાખવું જોઈએ. ધંધાનો કે સમાજનો એવો એક કાયદો છે કે તમે માણસોને સાચવશો તો માણસો તમને જરૂરથી સાચવશે. આ બહુ નાનકડી વાત છે, પણ આપણે આપણા ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. આપણા સમાજમાં ઘણી જગ્યા એવી છે કે જ્યાં માણસોને જુદી નજરથી જોવાય છે, અને ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં માણસોને પોતાના લેવલમાં ગણીને પોતાની સાથે રખાય છે. તો એવા ઘણા બધા બનાવો મેં મારી નજરે જોયા છે કે જ્યાં માણસોની કદર જ નથી. માણસ એ માણસ છે ના, એ પણ વાત એક જ વાક્ય છે, ને હું જે કહું છું તે પણ એક વાક્ય જ છે, પણ એનો અર્થ જુદો છે. માણસ એ માણસ છે, છે ને, એ પણ માણસ છે. તો મિત્રો, આને સમજવા માટે છે ને આજે આપણે એક નાની સરખી વાર્તા સમજીએ. એક શહેર હતું, એમાં એક પૈસાદાર કુટુંબ, અને એ પરિવારમાં એક દીકરો. હવે આ એકના એક દીકરાના લગ્ન આવ્યા, અને એકનો એક દીકરો હોય તો સ્વાભાવિક રીતે છે કે ભાઈ પૈસાદાર જે પરિવાર છે તે પોતાના દીકરાના લગ્નમાં સારો એવો ખર્ચ કરે. તો દીકરાના લગ્નનું આયોજન થઈ રહેલું, પતિ પત્ની બે જણ બેઠેલા, એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણા દીકરાના લગ્ન પ્રસંગે જે આપણે આયોજન કરવાનું છે એમાં આવનારા જે આપણા મહેમાનો છે એને આપણે આપીશું શું. બહુ લાંબી ચર્ચાઓ ચાલી અને અંતે નક્કી થયું કે ભાઈ જે મહેમાનો આવશે એમાં જે સ્ત્રીઓ આવશે એને એક સરસ સુંદર સાડી, અને જે પુરુષો આવશે એને એક સુંદર મજાનો સૂટ આપણે આપવાનો. આ નક્કી થયું એટલે શેઠે મેનેજરને બોલાવીને કીધું કે ભાઈ 500 સૂટ 500 સાડીનો ઓર્ડર તમે આપી દો, એકદમ સારી જગ્યાએ એકદમ સારા શોરૂમમાં તમે જાઓ અને ત્યાં આ ખરીદી કરો. મોંઘામાં મોંઘી વસ્તુ લેજો, કંજુસાઈ નહીં કરતા. શેઠે પાછું એક નવું ફરમાન આપ્યું. મેનેજર જવાની તૈયારી કરતા હતા એટલે શેઠાણીએ એને અટકાવ્યા, અને શેઠાણીએ કીધું કે ભાઈ જો તમે સાડી લો, સૂટ લો, પણ થોડા મધ્યમ, બહુ મોંઘા નહીં લેતા, અને થોડાક સૂટ સાડી તો થોડા સસ્તા લાવજો. એટલે શેઠનું ધ્યાન ગયું. તો શેઠે કીધું કે ભાઈ તારે સસ્તાનું શું કામ છે? તો કે આપણે તેના નોકરો છે ને, એ લોકો માટે આપણે કંઈ બહુ મોંઘું લેવાની જરૂરિયાત નથી. મોંઘી સાડી પહેરીને એમને ક્યાં જવાનું હોય, અને નોકરો માટે તો સૂટ, સૂટ તો સાવ નકામો જ હોય એ લોકો માટે. એટલે થોડુંક સસ્તું પણ લઈએ ને તો એ લોકો માટે ચાલી જાય. શેઠાણીએ આવો જવાબ આપ્યો. હવે શેઠ શેઠાણીનો હુકમ, મેનેજર તો સાંજે નીકળ્યા, એક સારા શોરૂમ પર પહોંચ્યા. સાડી સૂટ જ્યાં મળતા હોય ત્યાં પહોંચ્યા. શેઠે ખર્ચો કરવાની તો છૂટ આપેલી જ હતી, અને મેનેજરે શોરૂમમાં પ્રવેશ્યા. મેનેજર અંદર પ્રવેશ્યા ને એટલે 4-5 માણસ એને ઓળખીતા દેખાયા અંદર. એને ધ્યાન આપ્યું તો એ ઘરના નોકરો હતા. તેના મનમાં એ વાત આવી કે આ નોકરો અહીંયા આટલા મોંઘા શોરૂમમાં કેમ આવ્યા છે, એમને કોણ લાવ્યું? મેનેજર એક બાજુ ઊભા રહી ગયા, અને પેલા નોકરો જે સેલ્સમેન સાથે વાત કરતા હતા ને તે સાંભળી. નોકરો પેલા સેલ્સમેનને કહેતા હતા કે ભાઈ તમે મને મોંઘામાં મોંઘી વસ્તુ બતાવો એમ. તો બોલો સેલ્સમેન કે તમે લોકો આ લેવાના છો? તો એ લોકોએ વાત કરી ઘરના નોકરોએ કે ભાઈ અમારે નથી પહેરવાનો, અમારા શેઠનો એકનો એક દીકરો છે જેના લગ્ન છે,
તો અમારે એને આપવું છે, તો અમારે તો સારામાં સારી જ વસ્તુ આપવી પડી ને. અમે અમારા પગારમાંથી થોડી થોડી બચત કરેલી છે અને એ પૈસા ભેગા કરીને અમારે તમારા શોરૂમમાં જે સારામાં સારું મોંઘામાં મોંઘું જે સૂટ હોય ને તે લેવાનો છે ને એ અમારે શેઠના દીકરાને આપવાનો છે. અને આ વાત સાંભળીને મેનેજરની આંખ ભીની થઈ ગઈ. આપણે જ્યારે પણ કોઈને ભેટ આપીએ જ ને ત્યારે એ માણસનું હૃદય જોઈને નહીં, આપણે એનો હોદ્દો જોઈને એને ભેટ આપીએ છીએ. કોઈ મોટા હોદ્દા પર બેઠેલો માણસ હોય તો તેને નાની ભેટ કેમ અપાય? એટલે એવા માણસને આપણે નાની ભેટ નથી આપતા, મોટી ભેટ આપીએ છીએ. તો આપણે આ વિચાર કરવાનો છે કે જે માણસનું હૃદય આપણા માટે ખૂબ મોટું છે, એના હૃદયમાં આપણા માટે બહુ મોટી જગ્યા એને ફાળવેલી છે, તો એવા માણસને નાની ભેટ શા માટે આપવી? આપણી સાથે કામ કરનાર, આપણે ત્યાં કામ કરનાર માણસોને આપણે કેમ ન સમજીએ? જે માણસ દિલથી તમારું કામ કરતો હોય, તમારા ઘરનું, તમારા ઘરના સભ્યનું કામ કરતો હોય, એને તમારે સાચવવું એ તમારી ફરજમાં આવે છે. આવા માણસના ઘરમાં કોઈ સમસ્યા નથી એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આપણી સાથે કામ કરનારા માણસોને અનાજ, વસ્ત્ર, બીજી કિંમતી ભેટો આપીને એ લોકોને સાચવવા જોઈએ. આપણી સાથે જે નાના નાના માણસો કામ કરે છે એ લોકોને માટે વસ્ત્ર અને અન્ન બહુ મહત્ત્વના હોય છે. આજના સમય પ્રમાણે જો આપણે કંઈ કહેવું હોય ને આ બાબતમાં, તો એવું કહેવાય કે એ વ્યક્તિને જેની જરૂર છે તે આપણે આપવું જોઈએ. મિત્રો, આપણે ઘણી વખત મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ, ખાવાનું બિલ તો હજારોમાં આવે જ છે, પણ એના પછી ટીપ આપણે આપીએ જ છીએ અને આપણે નાના ન લાગીએ એટલે સારામાં સારી ટીપ આપીએ છીએ. અને એનું કારણ શું ખબર? કે તમે પૈસાવાળા છો, મોંઘી રેસ્ટોરન્ટમાં ખાવા આવ્યા અને એમને એમ ચાલી ગયા તો તમારી આબરૂને ધબ્બો ન લાગી જાય એવું વિચારીને આપણે આવી ટીપો આપીએ છીએ. અને હું તો એમ કહું છું કે આ બધી જે વસ્તુ આપણે હોટલમાં કરીએ ને એ વસ્તુ આપણે આપણા ઘરમાં કેમ નથી વિચારતા? આપણે ત્યાં પેલો છાપું નાખવા વાળો આવે, દૂધ આપવા વાળો આવે, આપણે ત્યાં પેલો ધોબી આવે, કચરાવાળો આપણી ગલીમાં કચરો વાળી જાય, આપણે ત્યાંથી કચરો લઈ જાય, આવા માણસોને આપણે ક્યારે ટીપ આપીએ છીએ? નથી આપતા. તો એ લોકો તો એના રોજના હકદાર છે. હોટલમાં તો તમે એક દિવસ જમવા ગયા, પણ આ તો રોજ તમારી આ સેવા કરે, તો એને ટીપ કેમ ન આપીએ? હોટલમાં 100 રૂપિયા તો આપણે આમ પેલો વટ જાળવવા માટે આપી દઈએ છીએ, અને આ આપણી નજીક આપણી સાથે રોજિંદું કામ કરનારા લોકો માટે 10 રૂપિયામાં આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે, જીવ નથી ચાલતો. મિત્રો, આવી નાની રકમ આપણા માટે કોઈ બહુ મોટો ફરક નથી લાવતી, છતાં પણ આપણે 10 વાર વિચારીએ 10 રૂપિયા આપવા માટે, ને ત્યાં આપણો રોપ જમાવવા માટે આપણો જે હોદ્દો છે કે આપણો જે પ્રભાવ છે એને જાણવા માટે 100 રૂપિયા આપીએ છીએ. અમુક લોકો એવું માને છે કે ભાઈ નાના નાના માણસો આપણી સાથે હોય ને તેને બહુ ધ્યાન નહીં આપવાનું, આ લોકો જનરલી કામચોર હોય છે એમ કહે. અરે એવું કંઈ નથી ભાઈ, તમારી સાથે તમારું જે રોજિંદું કામ કરે છે એ લોકોનું ધ્યાન રાખશો તો તમને ચોક્કસ ફાયદો થશે. અરે હું તો એમ કહું છું કે જો એ માણસ કામચોર હોય ને છતાં પણ જો તમે આવી નાની નાની મદદ કરતા રહો ને તો એ માણસ કામચોરમાંથી કર્મયોગી બની શકે, તમારા પ્રત્યે વફાદારી પણ રાખશે, તમારું કામ પણ કરશે અને તમારી સેવા પણ કરશે. આપણા ખેતી પ્રધાન દેશમાં પેલા મજૂરો ખેતરમાં કામ કરવા આવે, તે બાજરા કે જુવારના રોટલા બને ને એની સાથે કંઈક શાક હોય. એવા પણ ખેડૂતો છે કે ભાઈ જે સ્પેશિયલી પોતાના માણસો માટે ભાખરી શાક બનાવડાવશે, ખીચડી કઢી બનાવડાવશે અને પ્રેમથી જમાડશે. આવા લોકોને ત્યાં છે ને જે મજૂરો કામ કરતા હોય ને તે વર્ષો વર્ષ પેઢીઓમાં ગણાય એવું હોય કે દાદા કામ કરતા હોય, પછી બાપે કામ કર્યું ને બાપ પછી તેના સંતાનો પણ એમાં ત્યાં કામ કરતા હોય છે. આપણા જીવનમાં નાનું મોટું કોઈ પણ પ્રકારનું યોગદાન જે વ્યક્તિ આપે છે એવા તમામને આપણે સાચવતા શીખવું જોઈએ, તો જ આપણે કહી શકીએ ને કે ભાઈ તમે માણસને સાચવો, માણસ તમને સાચવશે. ચોક્કસ એ થાય જ છે.
આ બધી બાબતોને જો આપણે આપણા જીવનમાં જોડીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ સાથ સહકાર એ કોને કહેવાય, માણસની કદર કોને કહેવાય, કયા માણસની સાથે તમે શું વ્યવહાર કર્યો ને એનો ઉત્તર એને કયા વ્યવહારથી આવ્યો. તો મિત્રો આ બધી બાબતોને બહુ ચોકસાઈથી જીવનમાં જોડીએ ને તો ચોક્કસ આપણે ફાયદો થાય. આપણે ભલે પેલા નાના માણસોને કંઈ નથી સમજતા, પણ એ લોકો ભેગા થઈને તમારા માટે સારું જ વિચારતા હશે. તો આ બહુ નાની સરખી વાત છે, પણ ચોક્કસ જીવનમાં ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો મિત્રો ચોક્કસપણે આજની વાર્તા તમને ગમી, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીની. નમસ્તે.